સમજાઈ જાય. રેડી? અઢારમી કડી, અઢારમો શ્લોક, બરાબર આવે? ત્રણે આવે. હવે જાઓ ત્યારે જરાક કુબરે ગોઠવી દેજે. રેડી? મોહને જોઈ તું હોયા તર્ક દલીલની કેવી પરંપરા ચલાવશે. હવે મોહ સમજાય છે? હા. ધીરે ધીરે 70 વર્ષે સમજાય તો તારે 71 વર્ષ નીકળી જાય. હે, નીકળતા એટલા વર્ષ વચ્ચેના 61 વર્ષ જાય છે. 61 નહીં પણ 54-55 વર્ષ. કકોશો નિજનો પોતે કરવાને મથે ખરો, ખોટું હોય તોય ખરો કરવા માટે મથે, અને પછી પરિણામે લાવી દે. પેલા ભાઈ એમ કે સાચી વાત છે, મોટા જવા હોય તો એમ કે હવે વાત આપણે પડતી મૂકી. હાસ્થાન છે ને મોટા, હવે આપણે વાત પડતી મૂકી. નહીં ખબર પછી કવા પૂરું થાય એટલે કહું. મોહને મોહમાં કેવી એકાગ્ર દ્રષ્ટિ હોય છે. જેના પરે થતો મોહ, મોહ ત્યાં વારી જાય છે. પછી શો મોહ એને ને એને જોયા કરે છે તે. 10 લાખ રૂપિયાનો હાર બનાવ્યો હોય, આખો દી પહેરો, પછી કબાટમાં મૂક્યો અને 7 તાળા માર્યા. કેટલા? કોઈ લઈ ન જાય. પછી હોય ત્યારે દેખાય એવું સરસ. ઓલે આમ કીધું, ઓને આમ કીધું, ઓને ઓલે તો બહુ વખાણ કર્યા. એમાં ને એમાં પતી જાય એનું નામ મોહ. હવે સમજાણ? પાકું? પાકું. 10 લાખ રૂપિયાનો હાર બનાવ તો મોહ સમજાય. હા, ન્યાય અન્યાય ક્યાંય ના, મોહના શબ્દ કોશમાં સદાય સ્વાર્થ તે રીતે, મોહનીશી પરંપરા. બોલો કેટલું બધું અઘરો અને ગહન. ખાલી હોનામાંથી પણ પકડે તો કોઈ રૂપાળી છો એમ કહેતો તો ક્યાં પૂગી જાય. આ તો સ્થૂળ છે, આ થઈ ગયું સૂક્ષ્મ. બહુ બહુ રૂપાળી તું તો એમ કે કોઈ અરી સમજે વગર હાલે જ નહીં. ઘરે જઈને જોવું જ પડે ક્યાં રૂપ દેખાણ હોય છે. નાક લાંબુ છે એ બરાબર લાગે. એટલે કીધું લાગે એ બને. આ તો રમાડું હોય છોકરા, રમાડું તો તમને મોહ સમજાઈ જાય. હા, એને ખબર નથી નાકમાંથી જ છે ડા. હા, ન્યાય અન્યાય ક્યાંય ના, મોહ શબ્દ કોશમાં સદાય સ્વાર્થ તે રીતે, મોહનીશી પરંપરા. પ્રવેશી જે ગયેલું છે મોહના લક્ષને વિશે, તે તો કે મેં કર્યું એ કઈ કળી શકતું ન છે. તે તો કે મેં કર્યું એ કઈ નીકળી શકતું ન છે. હરિવાલો હરિવાલો જીવનમાં પ્રાણ પ્યારો છે, જીવનમાં હે તકરવાને બીજો ના છે. જીવનમાં હરી જેવો બીજો ના છે. હરી ઓ શ્રી સદગુરુ વાલા મોટા. ઓ નું તો કીધું પેલા પ્રધાન મોટા ને મળવા આવ્યા, બંધ થઈ ગયું. કઈ નહીં, હાલ સુધી આવી ગયું મળવા મુંબઈ રાજ્યના. તું નહોતી હશે તું મને? મોટાને કીધું મને તિરુપતિ બાલાજી ગયો ત્યારે
મૂર્તિની આંખમાંથી આંસુ મેં આંસુ કેટલા આંસુ પડતા જોયા. મારી આંખમાં પણ આંસુ ચાલ્યા જાય ને મૂર્તિની આંખમાં પણ દરદર આંસુ ચાલ્યા. મને કહ્યું તમારી વાત સાચી, તમે કહો તે ખોટું હોય નહીં. આ મોટા જો કેવી રીતે બહાર નીકળે એમાંથી, મોટાને ખબર પડી ગઈ કે આ બરાબર નથી, હશે એનું ભાવ પણ બરાબર નથી. બહુ સારું કહેવાય, તમે કહો છો તો વાત ખોટી હોય નહીં. આ બેઠો શબ્દ કહું છું કેસેટનો. હા પછી તો એ મૂર્તિ આવું થયું ને આવું થયું થોડું બોલે. મોટે કે બરાબર છે, પછી હું તમને એક સવાલ પૂછું. પૂછો ને મોટા, તમારા સ્વભાવમાં કાંઈ ફેર પડ્યો? દર્શન થયું તમને, આંસુ જોયા તમને, આંસુ આવ્યા, તમારા સ્વભાવમાં કાંઈ ફેર લાગ્યો તમને? પ્રકૃતિમાં બદલો આવ્યો? ના મોટા, એ તો નથી આવ્યો. સારું, આપણે એમ કરો અત્યારે વાતને અહીંથી પડતી મૂકી દો. બસ તમે કહો તો વાત સાચી, અત્યારે આપણે આ વાતને પડતી મૂકી દો. કેવી રીતે મેળ કરી દીધો એને પ્રત્યે દ્વેષ એને ના થાય એવું કરી દીધું. બાકી એમ બોલી જાય ગપ્પા મારોમાં, પણ કક્ષા જોઈ પ્રધાન છે, મોટો માણસ છે, રાજકારણનો માણસ છે, રજોગુણી હોય એને તમે ગુસ્સો કરો તો નુકસાન આપી જાય. મોટા તો પ્રકૃતિ એવી હતી કે સ્વીકારી લઈ, હા હા તમારી વાત સાચી, પણ પ્રકૃતિ નથી બદલી. કંઈ નહીં આપણે વાત રહેવા દઈએ. બહુ સારું કર્યું, બોલે એને ખ્યાલ ના આવે કે એને થાય મને સારું કીધું. રજોગુણવાળાને ના ખબર પડે કાંઈ, રજોગુણવાળાને પોતાની ખબર, વખાણ કરે એવું જ લાગે, પોતામાં જ હોય એનું નામ રજોગુણ. પોતાની દુનિયામાં જ રહી એનું નામ રજોગુણ, બીજાનું ભલું ના તેને એમાં નહીં આવે. ચાલો સરસ કામ થઈ ગયું, બે સેશન થઈ ગયા મેં કીધા કેટલા.